કેમ વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે ઠાર બિંદુ નહીં તે ટોપિક પૂરો કર્યો કે જે મહત્વના ક્વેશ્ચન જે છે આપણે કમ્પ્લીટ કર્યા છે એક છે ઉત્કલન બિંદુ ઉન્નયન અને બીજું છે ઠાર બિંદુ અવનયન બરાબર હવે તેમાં આવતા જે અચળાંક છે ઉત્કલન બિંદુ ઉન્નયન એના માટે આપણે જે અચળાંક વાપરીએ છીએ એ તો k ઓફ b અને ઠાર બિંદુ અવનયન તેમાં આવતો અચળાંક છે k ઓફ f ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ એટલે k ઓફ d બોલે અને ઠાર બિંદુ માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ ફ્રીઝિંગ માટે તેનો અચળાંક શું હોય k ઓફ f તો પહેલા આપણે જોવાનું છે k ઓફ f અને k ઓફ d એના મૂલ્યો તમને કઈ રીતે મળે તો એના મૂલ્યો મેળવવા માટે આ બે સૂત્રો આપેલા છે k ઓફ f નું એક સૂત્ર આપ્યું છે અને બીજું k ઓફ d નું સૂત્ર આપેલું છે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના બરાબર હવે k ઓફ f અને k ઓફ b ના જે મૂલ્યો છે એ કોના ઉપર આધાર રાખે છે બરાબર તો તમને ખાસ ખબર હોવી જોઈએ આ એમસીક્યુ ની અંદર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે k ઓફ f અને k ઓફ b ના મૂલ્યો એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે એટલે આ જે કિંમતો હશે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખશે દ્રાવ્ય સાથે તેને કાંઈ લેવા દેવા નથી બરોબર દ્રાવ્ય એમાં કોઈ પણ એડ કરો તેના આધારે k ઓફ f અને k ઓફ b ના મૂલ્યમાં કાંઈ ફરક પડતો નથી બરોબર હવે જો પહેલું સૂત્ર આપણે જોઈએ તો k ઓફ f નું સૂત્ર શું છે બંને સૂત્ર સેમ જ છે ખાલી એક ચેન્જ આવ્યો છે અહીંયા ટેમ્પરેચર t ઓફ f છે અહીંયા t ઓફ b અહીંયા ફ્યુઝન છે અહીંયા વેપોરાઇઝેશન છે એટલો ફરક આવશે તો k ઓફ f k ઓફ f એટલે આપણે શું બોલીએ છીએ કે મોલર અવનયન અચળાંક આ તો હવે ખબર છે k ઓફ f એ શું દર્શાવે છે અચળાંક છે કયો તો કે મોલર અવનયન અચળાંક અને k ઓફ b એટલે શું કહેવાય તો કે મોલર અવનયન અચળાંક છે તો પહેલા આપણે જોઈએ મોલર અવનયન અચળાંક k ઓફ f એનું સૂત્ર થાય r ઇન્ટુ m1 ઇન્ટુ tf નો સ્ક્વેર અને છેદમાં શું આવશે 1000 ગુણ્યા ડેલ્ટા ઓફ h ફ્યુઝન બરાબર હવે આમાં આવેલા બધું શું છે કે અહીંયા સાઈડમાં લીધું છે કે આપણે પછી જોઈએ બીજું આવશે મોલર ઉનયન અચળાંક kb એનું સૂત્ર થાય r ઇન્ટુ m1 ઇન્ટુ tb નો સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા ઓફ h વેપોરાઇઝેશન હવે આમાં આવતા જે બધો છે એક પછી એક આપણે જોઈએ તો r એ શું દર્શાવે તો કે વાયુ અચળાંક છે હવે વાયુ અચળાંકની કિંમત તમને ખબર છે બરાબર બીજું m1 m1 જે પદ છે એ શું દર્શાવે છે તો કે 1 m1 છે દ્રાવકનો આયનીય દળ દર્શાવે છે જો બધી દ્રાવકની વાત જ આવશે એટલે kf અને kb એ માત્ર દ્રાવક ઉપર જ આધાર રાખે છે બરાબર એટલે m1 એટલે શું થાય તો કે દ્રાવકનો આયનીય દળ પછી tf tf શું દર્શાવે તો કે દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવકનું શું દર્શાવે ઠાર બિંદુ દર્શાવશે એવી રીતે અહીંયા TB છે TB શું દર્શાવે તમે દ્રાવકનું ઉત્કલન બિંદુ બરાબર B એટલે બોઇલિંગ હોય F એટલે ફ્રીઝિંગ ફ્રીઝિંગ માટે ઠાર બિંદુ શબ્દ વપરાય બોઇલિંગ માટે ઉત્કલન બિંદુ વપરાય ડેલ્ટા H ફ્યુઝન એનો અર્થ એવો થાય દ્રાવકની ગલન એન્થાલ્પી H એટલે એન્થાલ્પી તો બોલીએ ફ્યુઝન એટલે ગલન પીગળવું એટલે શું કહીએ દ્રાવકની ગલન એન્થાલ્પી અને ડેલ્ટા ઓફ H વેપોરાઇઝેશન એટલે અહીંયા વેપરમાં બને એટલે બાષ્પની વાત છે તો અહીંયા શું આવશે તો કે દ્રાવકની બાષ્પીયન એન્થાલ્પી બરોબર તો આ બધાય બે સૂત્રો ખાસ તમે યાદ રાખજો અને એમાં આવતા જે પદ છે એ શું કહેવા માંગે છે એ ખાસ ખબર હોવી તો એ બધી જ વસ્તુ દ્રાવક માટે જ આવશે હવે આમાં તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો kf અને kb kf અને kb એની કિંમતો બધી તમને ટેક્સ્ટ બુકમાં એક પોસ્ટક આપેલો છે તેમાં આપી દીધી છે એટલે આ બધી વેલ્યુ વધારે પૂછતા નથી ને આવું આવતા પણ નથી એક્ઝામ એક્ઝામમાં જ્યારે દાખલા પૂછાય છે ત્યારે kf અને kb ની વેલ્યુ ઘણીવાર આપી દે બરોબર પણ પાણી માટે યાદ રાખજો ઘણીવાર એક્ઝામ્પલ અહીંયા આવે જો આપણો જ એક્ઝામ્પલ છે કોયડા નંબર 2.9 અહીંયા મેં પાણી માટે kf ની વેલ્યુ મેં લખી નાખી છે રકમમાં તમને આપેલી નથી એટલે પાણી માટેના kf અને kb એના મૂલ્યો તમને યાદ રાખવા પડશે બીજું જોવો તો ટેક્સ્ટ બુક ની અંદર જે પોસ્ટક આપ્યો છે એ અલગ અલગ દ્રાવક છે પહેલી કોલમમાં પછી એના ઉત્કલન બિંદુ શું હોય પછી ઉત્કલન બિંદુ ખબર પડે એના આધારે કેવો બી ના મૂલ્યો
પછીની કોલમ લાગ્યું છે તેના ઠાર બિંદુ શું હોય અને એના પછીની લાસ્ટ કોલમ લાગ્યું છે k ઓફ f ના મૂલ્ય એ બધી જ વસ્તુ આપેલી છે એમાં પેલું પાણી છે પાણી માટે k ઓફ f અને k ઓફ b એના મૂલ્ય તમને ખાસ યાદ હોવા જોઈએ બરોબર આ સૂત્રાત્મક માહિતી હતી આનો પરથી જે દાખલા પૂછાતા છે પણ ઘણીવાર એમસીક્યુ ની અંદર ક્વેશ્ચન આવે છે બરોબર અને k ઓફ f અને k ઓફ b ની કિંમત મોસ્ટ ઓફલી બધા જ દાખલામાં આપી દીધી છે છતાં ઘણી વાર ન આપે અને રકમ આ બધી વેલ્યુ તમને આપેલી હોય તો એ ઓફ એફ અને એ ઓફ બી પણ તમે મેળવી શકશો હવે આપણે આગળ વધીએ કોયડા નંબર 2.9 જોઈએ બરોબર પછી આપણે કોયડા નંબર 2.10 આ બંને આપણે કોયડા જોવાના અને આ બંને જે એક્ઝામ્પલ છે એ ઠાર બિંદુના રિલેટેડ છે આપણે આગળ ઉકલન બિંદુ ઉન્નય એ ટોપિક જોયો પછી એના એક્ઝામ્પલ જોયા હતા એવી જ રીતે આપણે કાલે ઠાર બિંદુ વાળો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો છે હવે તેના આધારિત જે એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ તો કાલે જે આપણે ક્વેશ્ચન પૂરો કર્યો છે એના પહેલા સૂત્રો તમને ખાસ યાદ હોવા જોઈએ બરોબર સૂત્રો તમને યાદ હશે તો આ દાખલામાં ક્યાંય પ્રશ્નો આવવાના નથી હું એક કામ કરું છું આપણે કાલે જે ક્વેશ્ચન ભણ્યા એના સૂત્રો પહેલા અહીંયા લખી નાખીએ આપણે કઈ એવું ભણ્યા હતા કે ઠાર બિંદુ અવનયન અથવા તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ઓ ટીએમ એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે પછી આપણે શું કર્યું હતું ચલનની નિશાની દૂર કરી હતી ડેલ્ટા ઓ ટીએમ ઇઝ ઇક્વલ ટુ શું આવે કેઓ કેઓ કે શું છે કયો અચળાંક છે ઠાર બિંદુ અવનયન અચળાંક છે ઇન્ટુ એમ એમ એ શું દર્શાવે તો કે મોલારિટી હવે મોલારિટી ની કિંમત તમને ખબર છે આપણે કિલોગ્રામ વાળા સૂત્ર મૂકીએ ગ્રામ વાળા ન મૂકીએ તો સૂત્ર કે કાળું બંધ હતું કે કે ઓફ એમ ઇન્ટુ મોલારિટી બરાબર શું લખાય દ્રાવ્ય નું વજન ગ્રામ માં છેદ માં શું આવતું હતું દ્રાવ્ય નો અણુ ભાર તેમાં આવે ગ્રામ પ્રતિ મોલ માં ગુણ્યા શું આવશે દ્રાવક નું વજન કિલોગ્રામ અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા મેં 1000 વડે ગુણ્યા નથી એની પાછળનું કારણ શું છે તો કે અહીંયા આપણે દ્રાવકનું વજન કિલોગ્રામમાં લીધેલું છે બીજું આપણે શું જોયું હતું આલેખ જોયો હતો બરોબર અને આલેખના આધારે કે આપણે આવું જોયું હતું કે ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ઓફ ટીએફ દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો કોના બરાબર હોય તો આપણે લખ્યું હતું કે શુદ્ધ દ્રાવણ એના ઠાર બિંદુ એ જે મૂલ્ય મળે એમાંથી દ્રાવણના જે ઠાર બિંદુ હોય એને બાદ કરો તો તમને શું મળે ઠાર બિંદુમાં થતો ઘટાડો અહીંયા બધી કિંમતો ડેલ્ટા ઓફ ટી એ શું દર્શાવે છે આપણે લખીએ તો આપણે શું લખશું દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો દર્શાવે છે બરોબર ટી ઝીરો એ શું દર્શાવે દ્રાવકનું ઠાર બિંદુ દર્શાવે શું દર્શાવે દ્રાવકનું ઠાર બિંદુ દર્શાવે અને ટીએફ શું દર્શાવે ટીએફ એ દ્રાવણનું ઠાર બિંદુ દર્શાવે છે દ્રાવણનું ઠાર બિંદુ એટલી બાબત ખાસ તમને યાદ હોવી જોઈએ બરોબર કે ઓફ એફ આ શું છે ઠાર બિંદુ અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક છે હમણાં મેં અહીંયા લખેલું હતું બરોબર એમ એટલે શું કે તો કે મોલારિટી ડબલ્યુ ટુ દ્રાવ્યનું વજન દ્રાવ્ય અણુ ભાર દ્રાવકનું વજન કિલોગ્રામ ડેલ્ટા ઓફ ટી એફ તો તમને ખ્યાલ આવ્યો ડેલ્ટા ઓફ ટી એફ શું દર્શાવે દ્રાવણમાં દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો દર્શાવે એટલે સૂત્રો એ તમે યાદ રાખજો હવે આપણે કોયડા નંબર 2.9 જોઈએ તો જો કોયડા નંબર 2.9 એમાં તમને બે પ્રશ્નો પૂછાય છે પહેલો પ્રશ્ન પૂછ્યો છે ઠાર બિંદુ અવનયન મેળવવાનું છે શું મેળવવાનું છે ઠાર બિંદુ અવનયન અને બીજું મેળવવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ વણ દ્રાવણનું ઠાર બિંદુ વણવાનું છે બરોબર અને બીજું છે ઠાર બિંદુ અવનયન આ ઠાર બિંદુ અવનયનને બીજી રીતે લખવું તો કઈ રીતે લખાય છે આને બીજી રીતે કેવું હોય તો એમ કહેવાય કે ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુમાં થતો ઘટાડો બોલાય આ બે રીતે બોલી શકે તમને કીધું છે ઠાર બિંદુ અવનયન પણ આપણે બીજી રીતે લખીએ તો એને કહેવાય ઠાર બિંદુમાં થતો
ઘટાડો એટલે ક્વેશ્ચન માં આપણે પૂછ્યું છે ઠાર બિંદુ માં થતો ઘટાડો એટલે ડેલ્ટા ઓફ ટી એમ મેળવવાનું કીધું છે પહેલા ક્વેશ્ચન અને આમાં બીજા ક્વેશ્ચન માં કીધું છે દ્રાવણનું ઠાર બિંદુ મેળવો તો જો દ્રાવણનું ઠાર બિંદુ એટલે ટી એફ એટલે અહીંયા આપણે ટી એફ પણ મેળવવાનું છે બરોબર તો શું મેળવવાનું છે એ પહેલા અહીંયા આપણે લખી નાખીએ આન્સર નંબર લખીએ 2.9 પેલું શું મેળવવાનું છે ઠાર બિંદુ અવનય અથવા તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુમાં થતો ઘટાડો એમ બોલો અથવા તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એમ બોલી શકાય એટલે આપણે પેલું મેળવવાનું છે ડેલ્ટા ઓ ટી એ પેલો પ્રશ્ન બીજું દ્રાવણનું ઠાર બિંદુ બીજો પ્રશ્ન બી દ્રાવણનું ઠાર બિંદુ મેળવવાનું એટલે શું મેળવવાનું છે ટી એફ મેળવવાનું છે TF એટલે આપણે શું બોલીએ દ્રાવણનું ઠાર બિંદુ બરોબર એટલે તમારે તમને અહીંયા સૂત્ર આપ્યું એના ઉપરથી ખ્યાલ આવી જાય શું મેળવવાનું છે તો કે ડેલ્ટા ઓફ TF એ મેળવવાનું છે અને બીજું શું મેળવવાનું છે TF મેળવવાનું આ બે મેળવવાનું છે T0 એટલે શું તો કે દ્રાવકનું ઠાર બિંદુ કેવો દ્રાવકનું ઠાર બિંદુ શું છે આપણે પહેલા રકમ વાંચી લઈએ પછી જોઈએ જો રકમમાં કંઈક આવું કીધું છે કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ લેવાનો છે અને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યો છે હવે આમાં તમને ખ્યાલ આવી જાય જો દ્રાવ્ય ઘટક કોણ અને દ્રાવક ઘટક કોણ અહીંયા હું લખી નાખું છું જો તમને શું આપ્યું છે દ્રાવ્ય ઘટક ઇથિલિન ગ્લાયકોલ છે દ્રાવ્ય કોણ છે ઇથિલિન ગ્લાયકોલ ફોર્મમાં લખું છું નું વજન તમને આપેલું છે આ દ્રાવ્ય ઘટક છે માટે W2 છે એટલું વજન આપેલું છે 45 ગ્રામ આપેલું છે પછી 600 ગ્રામ પાણીમાં એને ઓગાળી દીધો છે એનો અર્થ એવો કે દ્રાવક કોણ છે પાણી પાણીનું વજન તમને આપેલું છે એટલે કે W1 આપેલું છે કેટલું 600 ગ્રામ હવે મેં તમને કીધું એમ કે આ દ્રાવકનું વજન છે બરોબર આપણે મોલારિટી આમાં ગોતવી પડશે એટલે દ્રાવકનું વજન ગ્રામ છે અને કિલોગ્રામમાં થઈ નાખે તો શું કરવાનું વજન જે હોય એને માટે તમે શું કરો 1000 કરો એટલે તમને જે વજન મળે છે કેમાં ફરી જાય કિલોગ્રામમાં ફરી જાય એટલે 600 ભાગ્યા 1000 કરશો એટલે શું થાય તો કે 0.6 કિલોગ્રામ આ શું મળ્યું આપણને દ્રાવકનું વજન મળી ગયું ડબલ્યુ બરોબર હવે આપણે પહેલા શું કરીએ ડેલ્ટા ઓફ ટીએફ મેળવી લઈએ શું મેળવીએ ડેલ્ટા ઓફ ટી ડેલ્ટા ઓફ ટી એફ એટલે તમારે જો આ સૂત્ર થી ડેલ્ટા ઓફ ટી એફ બરાબર કે એમ ઇન્ટુ એમ છે આપણે આ સૂત્ર મૂકી દઈએ ડેલ્ટા ઓફ ટી એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે એમ ઇન્ટુ એટલે એનો અર્થ કે એમ ની કિંમત અને મોલારિટી આ બંને ખબર હોય તો ડેલ્ટા ઓફ ટી એફ મળે છે કે ઓફ એફ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ બરોબર હવે આપણે મોલારિટી ગોતવી પડશે બરોબર એમ ગોતવો પડશે એમ ગોતી લો એટલે ડેલ્ટા ઓફ ટી એફ મળી તો એક કામ કરીએ પહેલા મોલારિટી ગોતી લઈએ એ સાઈડમાં આપણે શું ગોતી લઈએ મોલારિટી મોલારિટી બરાબર શું થાય તો કે અંશમાં આવે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં આવે દ્રાવ્યનો અણુ ભાર તેમાં લઈએ ગ્રામ પ્રતિ મોલ માં એને ગુણ્યા આવે દ્રાવકનું વજન એમાં લેવાનું કિલોગ્રામ બરોબર હવે તમને આગળ ખ્યાલ છે W2 ની વેલ્યુ તમને ખબર છે W2 એટલે દ્રાવ્યનું વજન દ્રાવ્યનું વજન W2 તમને ખ્યાલ છે 45 ગ્રામ છેદમાં આવશે M2 M2 એટલે શું થાય દ્રાવ્યનો અણુ ભાર હવે અણુ ભાર પહેલા ગોતી લો તો દ્રાવ્યનો અણુ ભાર કેટલો છે દ્રાવ્ય કોણ છે ઇથિલિન ગ્લાયકોલ
નો આણ્વીય દળ એટલે કે m2 અણુ પર બધો જો અણુ સૂત્ર આપેલ છે C2H6O2 અણુ સૂત્ર અણુ સૂત્ર ઉપરથી તેનો અણુ ભાર મળી જશે તમને જાણે મળ્યો અણુ ભાર કેટલો મળે જો અણુ ભાર મળશે 62 ગ્રામ પ્રતિ મોલ અહીં ડાયરેક્ટ લખી નાખું તમે મેળવજો સાઈડમાં 62 ગ્રામ પ્રતિ એટલે m2 ની કિંમત એ આપણને ખબર છે m2 એટલે ઇથિલિન ગ્લાયકોલ નો અણુ ભાર એટલો મળ્યો 62 ગ્રામ પ્રતિ W1 W1 એટલે દ્રાવકનું વજન કિલોગ્રામમાં લેવાનું છે દ્રાવક પાણીનું વજન W1 એટલું છે 0.6 કિલોગ્રામ 0.6 કિલોગ્રામ બરોબર એકમ કાઢી આ ગ્રામ ગ્રામ છે શું થશે ગ્રામ પ્રતિ મોલ વજન છે કિલોગ્રામ અને મોલારિટી મળી મોલારિટી શું થશે મોલ ઉપર જાય મોલ પ્રતિ કિલોગ્રામ થઈ જશે 45 ભાગ્યા 62 ભાગ્યા 0.6 મોલારિટી તમને શું મળે છે જુઓ 1.2 મળશે કેટલી મળશે 1.2 છેદમાં મોલ થી ઉપર જશે એટલે મોલ કિલોગ્રામ તો છેદમાં એટલે છેદમાં કિલોગ્રામ મોલ પ્રતિ કિલોગ્રામ મોલારિટી મળી ગઈ જોતો હવે જો તમારી પાસે m ની કિંમત પણ છે અને કેવો kf ની કિંમત પણ છે તો આ બે કિંમત મૂકી દો એટલે પહેલો આન્સર મળી જાય ડેલ્ટા t એટલે આપણે શું કહીએ છીએ તો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો kf ની કિંમત કેટલી છે જુઓ તો kf ની કિંમત છે 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ મોલારિટી મોલારિટી આપણે મેળવી લીધી કેટલી મળી 1.2 મોલ પ્રતિ કિલોગ્રામ એટલે એકમ જે ઉડે છે ને ઉડાડી દો શું ઉડશે ટેમ્પરેચર છે કે કેલ્વિન ના જે એકમ આવશે બીજા બધા એકમ ઉડવાના છે કિલોગ્રામ અહીંયા અંશમાં અહીંયા છેદમાં ઉડી મોલ ઇન્વર્સ અને મોલ આ બે ઉડશે તો આન્સર તમારો કેલ્વિન માં આવશે 1.86 ગુણ્યા 1.2 તો આન્સર શું આવે છે જુઓ 1.86 ગુણ્યા 1.2 આન્સર આવે 2.23 કેલ્વિન ડેલ્ટા ઓફ TF શું આવે 2.23 કેલ્વિન એનો આન્સર મળે ના આન્સર એ છે બરોબર તમને પૂછ્યું છે ઠાર બિંદુ અવનયન અથવા તો ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એની સંજ્ઞા થઈ ડેલ્ટા TF તો ડેલ્ટા TF તમને મળી ચાલો બરોબર આ ક્લિયર થશે તો ડેલ્ટા TF ની વેલ્યુ મળી ગઈ મોલારિટી તમારે મેળવવાની આમાં તમને દ્રાવણનો આણ્વીય દળ m2 એ મેળવતા આવડવો જોઈએ હવે બીજો પ્રશ્ન તમે જુઓ બીજો પ્રશ્ન આમાં શું પૂછેલો છે બીજો પ્રશ્ન છે દ્રાવણનું ઠાર બિંદુ ગણો TF મેળવવાનું છે એટલે આવડા મેળવવાનું છે જો TF હવે તમને ડેલ્ટા TF નું મૂલ્ય ખબર છે તો ડેલ્ટા TF કેટલું આવ્યું 2.23 કેલ્વિન TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ ગોતવાનું છે T0F તમને ખબર હોવી જોઈએ T0F ખબર પડી જાય તો તમને TF ની કિંમત પણ મળી જશે બરોબર એટલે T0 એટલે શું તો કે દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવકનું ઠાર બિંદુ તમને ખબર છે તો દ્રાવકનું ઠાર બિંદુ તમને ખબર જ છે આન્સર બી આપણે લખીએ તો દ્રાવકનું ઠાર બિંદુ દ્રાવક કોણ છે પાણી નું ઠાર બિંદુ પાણી નું ઠાર બિંદુ શું તમને ખ્યાલ જ હોય આની સંજ્ઞા પેલા લખી નાખું દ્રાવક નું ઠાર બિંદુ દ્રાવક ના ઠાર બિંદુ ની સંજ્ઞા છે T0F કેટલું હોય પાણી છે પાણી એનું ઠાર બિંદુ કેટલું હોય પાણી ક્યાં ટેમ્પરેચરે બરફમાં રૂપાંતર થઈ જાય આપણે લખ્યું છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ અહીંયા સેન્ટીગ્રેડ વાળી વેલ્યુ તમે ન મૂકી શકો એની પાછળનો રીઝન શું તો કે ડેલ્ટા TF થી તમને કેલ્વિન માં મળે આ પર કેલ્વિન માં મળે
આ મેળવવાનું તો આની વેલ્યુ તમારે કેલ્વિન માં જ રાખવી પડે તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેટલા કેલ્વિન થાય તો આપણે કહીશું કે 273.15 કેલ્વિન આપણે નિયર અબાઉટ એમ જ લઈએ કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 273 બરોબર પણ એક્ઝેક્ટ વેલ્યુ આપણે લખીએ છીએ 273.15 કેલ્વિન હવે જુઓ તો બી શું મેળવવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ નો TF મેળવવાનું દ્રાવણનું ઠાર બિંદુ તો આ સૂત્ર પહેલા મૂકી અને TF ના સૂત્રમાં કરતા બનાવ્યું તો સૂત્ર તે કાળું બને જુઓ તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું થાય T0 માઇનસ T તમારે મેળવવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ એટલે TF મેળવવાનું છે તો TF ને તમે સૂત્રમાં કરતા બનાવી લીધું માઇનસ TF બરાબર ની આ સાઈડ જશે એટલે કેવા થઈ જશે પ્લસ તો બરાબર ની જમણી બાજુ શું હતું તો કે T0 એ અને બરાબર ની ડાબી બાજુ એ જો ડેલ્ટા T એ જમણી બાજુ આવે એટલે માઇનસ T એ ડેલ્ટા T આ બે ની કિંમત તમારી પાસે છે જો શું છે જો તો કે ડેલ્ટા 0F એની કિંમત શું આ T0F એની કિંમત છે 273.15 કેલ્વિન 273.15 કેલ્વિન એમાંથી તમારે બાદ કરવાની છે ડેલ્ટા ટી ડેલ્ટા ટી ની કિંમત કેલા આસન પરથી મળી હતી 2.23 કેલ્વિન તો માઇનસ આવશે 2.23 કેલ્વિન તો આ બંને ની તમે બાદબાકી કરો એટલે આપણને બીજો આન્સર મળી જાય TF TF એટલે શું તો કે દ્રાવણનું ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું મળે છે બંને ની બાદબાકી તમે કરો 270.92 કેલ્વિન આવશે શું આવશે 270.92 કેલ્વિન આ તમને શું મળી ગયું TF TF એટલે શું છે TF એટલે શું છે તો એ લખ્યું છે દ્રાવણનું ઠાર બિંદુ છે જે દ્રાવણનું શું દર્શાવે છે ઠાર બિંદુ છે બરોબર બે આન્સર તમને અહીંયા મળી ગયું ક્વેશ્ચન કઈ અઘરો નથી તમને ખાલી સૂત્રો બધા આવડતા હોય ઠાર બિંદુ દ્રાવક એટલે અહીંયા પાણીનું ઠાર બિંદુ એ ખાસ ખબર હોવી જોઈએ બીજું બધું તો આમાં જે પ્રમાણે સૂત્ર મૂક્યા છે મોલારિટી આપણે પહેલા ગણતરી લઈ લીધી કે ની કિંમત બરોબર રકમમાં મેં અહીંયા લખી છે ટેક્સ્ટ બુકમાં જોશો રકમમાં તમને આપેલી છે ઘણીવાર આપી દીધી અહીંયા બીજા ક્વેશ્ચનમાં તમને કેએફ ની કિંમત આપી દીધી બરોબર પણ ઘણી વાર નથી આપતા એટલે પાણીની એક ખાસ સમય યાદ રાખજો પાણી માટે KF નું મૂલ્ય અને KB નું મૂલ્ય બે ખાસ યાદ રાખવા જોઈએ બરોબર તો ઘોડા નંબર 2.9 કમ્પ્લીટ છે હવે આપણે આગળ વધીએ એના પછીનો જોઈએ છો ઘોડા નંબર 2.10 રકમ વાંચો તમે શું કહેવા માંગે છે એમાં દ્રાવ્ય ઘટક કોણ છે દ્રાવક કોણ છે પછી તમને શું પૂછેલું છે રકમમાં જે માહિતી તમને આપી હોય પેલા લખી નાખે બરોબર એટલે આ ક્વેશ્ચન છે ઈઝી બની ને શું મેળવવાનું છે તમને ખ્યાલ આવી દ્રાવ્યનું વજન તમને આપી દીધું જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલો છે એનો અર્થ એવો કે જો બેન્ઝીનની અંદર આ દ્રાવ્યને ઓગાળ્યું એનો અર્થ એવો કે 50 ગ્રામ જે બેન્ઝીન છે ને એ આપણા માટે દ્રાવક છે બરોબર પછી ઓગાળે છે હવે જો તો 50 ગ્રામ બેન્ઝીનની અંદર આ 1 ગ્રામ દ્રાવ્ય ઓગાળ્યો અને એ જે દ્રાવણ બન્યું તે બેન્ઝીનનું જે દ્રાવણ તૈયાર થાય છે તેના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો થાય છે આ તમને શું આપ્યું છે તો ઠાર બિંદુમાં થતો ઘટાડો આપેલો છે બરોબર ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટી એફ તમને આપેલો છે બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે શું બોલે કેએફ કહેવાય કે એમને શું કહેવાય ઠાર બિંદુ અવનયન
અચળાંક તો તમને કે અવયવ એ કેટલો છે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો દ્રાવ્યનું મોલર દળ ગણો તમને પૂછ્યું છે ઓગાળેલો જે દ્રાવ્ય ઘટક છે એનું મોલર દળ એટલે m2 ઓછેલો છે દ્રાવ્યનું મોલર દળ m2 આપણે મેળવવાનો છે તો પહેલા આપણે શું કરીએ રકમના જે બાબત આપી છે જે માહિતી પહેલા લખી નાખી દ્રાવ્યનું વજન આપણને એમ કહે છે શું આવ્યું છે દ્રાવ્યનું વજન એટલે કે w2 એટલો છે એક દ્રાવ્ય પછી આ દ્રાવ્ય જેમાં ઓગાળ્યો હોય તેને આપણે દ્રાવક ઘટક કહીએ છીએ તો દ્રાવક શેની અંદર આપણે ઓગાળ્યો બેન્ઝીન ની અંદર ઓગાળ્યો બેન્ઝીન દ્રાવકનું વજન એટલે કે w1 એ કેટલો આવ્યો છે જુઓ તો 50 ગ્રામ કેટલો છે 50 ગ્રામ કિલોગ્રામમાં કેવો 50 ભાગ્યા વજન આ 00 ઉડશે 5/100 એટલે 0.05 કિલોગ્રામ આ બેન્ઝીનનું વજન છે બરાબર હવે શું કહ્યું આ 1 ગ્રામ દ્રાવ્યને આ 50 ગ્રામ અથવા તો 0.05 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળ્યું ત્યારે જે દ્રાવણ બન્યું તે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા ટી એફ શું છે ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો એવો 0.40 કેલ્વિન બીજું શું કીધું બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક જો ઠાર બિંદુ અવનયન અચળાંક હંમેશા દ્રાવકમાં જ હોય ને બેન્ઝીન છે શું છે તો કે દ્રાવક છે ઠાર બિંદુ અવનયન અચળાંક એને કહેવાય KF તમને KF નું મૂલ્ય પણ આપી દીધેલું છે KF જો આ અહીંયા રકમમાં તમને KF આપી દીધું છે ઉપરના રકમમાં નહોતું આપેલું 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે તો દ્રાવ્યનું મોલર દળ ગણો દ્રાવ્યનું મોલર દળ એટલે કે m2 પૂછેલું છે બરોબર હવે જુઓ તો કયું સૂત્ર આપણે વાપરશું આ સૂત્ર આપણે m2 ના સૂત્રનો કરતા બનાવી દેવો m2 આપણે જો તો ડેલ્ટા ટી એમ નું મૂલ્ય તમારી પાસે છે ડેલ્ટા ટી કે ઓ એફ એનું મૂલ્ય પણ તમને આપ્યું છે દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન પણ તમારી પાસે બરોબર તો આવું આ સૂત્ર આપણે એપ્લાય કરીએ તો કિંમત તમે જાતે મૂકજો બરોબર ખાલી હું સૂત્ર મૂકું છું તો સૂત્ર કઈક આપણી પાસે આવ્યું છે એટલે ડેલ્ટા ટીએફ એટલે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો બરાબર કેએફ કેએફ એટલે શું ઠાર બિંદુનો અવનયન અચળાંક ગુણ્યા w2 ગ્રામમાં લેવાનું દ્રાવ્યનું વજન છે છેદમાં આવશે દ્રાવ્યનો આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ માં ગુણ્યા આવશે દ્રાવકનું વજન કિલોગ્રામ આમાંથી m2 નું મૂલ્ય તમારે મેળવવાનું છે બીજા બધા મૂલ્યો ખબર હોય તો m2 ના સૂત્રમાં ભરતા બનાવી દો તો અહીંયા છેદમાં હશે બરાબર ની આ સાઈડ આવશે અહીં m2 થઈ જશે અને અહીંયા જે હતું ડેલ્ટા ઓફ ટી એફ ત્યાં છેદમાં આવી જશે હવે તમારે અહીંયા સાથે બધી કિંમતો મૂકવાની છે બરોબર હું સીધો અહીંયા ફાઇનલ આન્સર કહી દઉં છું m2 શું આવે તો આ બધી કિંમતો મેં ઉપર લખેલી છે એ ખાલી અહીંયા મૂકી દેજો તો ફાઇનલ આન્સર દ્રાવ્યનો આણ્વીય દળ હશે 256 ગ્રામ પ્રતિ મોલ એટલો મળે છે 256 ગ્રામ પ્રતિ બરાબર આ શું મળી ગયું દ્રાવ્યનું આણ્વીય દળ એ જ પૂછેલું છે દ્રાવ્યનું મોલર દળ અથવા તો આણ્વીય દળ એ સેમ જ છે તો આ કોયડો નંબર 2.9 અને કોયડા નંબર 2.10 આ બંને એક્ઝામ્પલ તમે ખાલી આટલા સૂત્રો ઉપરથી ઈઝીલી ક્લિયર કરી શકો તો સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે ખાલી સૂત્રો ધ્યાન નથી રાખવાના પણ સૂત્રની અંદર આવતા જે પદ છે એ શું તમને કહેવા માંગે છે કે આ ડેલ્ટા ટી એફ છે તો એ શું છે ટી એફ છે તો શું છે ટી ઝીરો એમ છે એ શું કહેવા માંગે છે એ બધી જ બાબત તમને ખાસ ખબર હોવી જોઈએ તો કોઈ પણ દાખલામાં તમારે ભૂલ પડશે નહીં